हेलो बच्चों, गुड मॉर्निंग, वेलकम टू ऑनलाइन क्लास। आज आप कूट प्रश्न स्वाध्याय एक्जाम्पल अगर अभ्यास कर सबसे पहला तो रकम समझिए। बहुज रकम समझवा लायक बच्चों वाक्य नो प्रयोग एवी रीतना करो कि जो ते रकम नहीं समझा तो ते भूला पड़ी जसो। भरतना पिताजी भरतना दादा करता 26 वर्ष नाना अने भरत करता 29 वर्ष मोटा छे। जो त्रणेनी उम्रनो सरवाळो 135 वर्ष होय तो त्रणेनी उम्र शोधो। त्रणेनी उम्र एटले अहींया कोणी कोणी वात करी छे, भरत, भरतना पिताजी अने भरतना दादा जी। अहींया आपणे आ त्रण व्यक्तिओनी वात करी छे। उम्रमां ज्यारे वात आवे त्यारे सौथी पहेला कोणे धारवा आ मगजमां प्रश्न आवे तो एक वस्तु याद राखजो बाळको, જ્યારે પણ ઉંમરના દાખલા શોધવાના આવે, ઉંમરના કૂટ પ્રશ્નો આવે ત્યારે એમાં સૌથી પહેલા બંનેમાં જે નાનું હોય, ત્રણેમાં જે નાનું હોય, નાના વ્યક્તિને આપણે ધારવામાં આવે છે। જેમ કે પુત્ર અને દાદા, તો બંનેમાં નાના કોણ? પુત્ર। તો પહેલા કોણે ધરાય? પુત્ર। પૌત્રી અને માતા, બંનેમાં નાનું કોણ છે બચ્ચો? પૌત્રી। તો આપણે કોને પહેલા ધરાય? પૌત્રી। પિતા અને દાદા, બંનેમાં નાનું કોણ છે? પિતા। તો પિતાને પહેલા ધરવાના। તો આ જ રીતે આપણે જે ત્રણેયની ઉંમર શોધવાની છે, ભરત, ભરતના પિતાજી અને ભરતના દાદાજી, ત્રણેયમાં નાનું કોણ છે બચ્ચો? ભરત। તો સૌથી પહેલા આપણે ભરતને ધારી તો લઈએ આગળની વાત આગળ। તો સૌથી પહેલા આપણે લખીએ કે ધારો કે ભરતને ઉંમર બરાબર x વર્ષ। ધારો કે ભરત સૌથી નાનો હતો, માટે આપણે સૌથી પહેલા કોની ઉંમર ધારી? ભરતને। હવે રકમ સમજવાની છે, હું જે વાક્ય બોલું એ કમ્પ્લીટ ધ્યાન રાખીને સાંભળજો, આજુબાજુ ટીવીમાં ધ્યાન રાખતા નહીં। ટીવીમાં કેટરીના કેફને નાચી હોય તો નાચવા દેજો, કારણ કે આપણે બીજી સાહેબની વાત ચાલે છે એટલે તમારું ધ્યાન કેટરીના કેફ તરફ જાય। ચલો, ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે। વાક્ય સમજો, બરાબર વાક્ય સમજો, આમ ખતરનાક વાક્ય છે, મેં ટીક કરી એટલું જ વાક્ય સમજવાનું છે। ભરતના પિતાજી બરાબર ભરતના દાદા કરતા 26 વર્ષ નાના, એટલે ભરતના જે પિતાજી છે એ દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે। કોણ? ભરતના પિતાજી। ભરતના પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા, મોટા એટલે શું થાય? વત્તા। ભરતની હાલની ઉંમર કેટલી છે? x। 29 વર્ષ મોટા એટલે વત્તા 29 કોની ઉંમર? ભરતના પિતાજી। તો ચલો આપણે એક ધારી લીધું, એ જ રીતના આપણે બીજું ધારીએ કે ભરતના પિતાજીની ઉંમર બરાબર, ચલો ભરતની ઉંમરથી 29 વર્ષ મોટા એટલે ભરતની ઉંમર છે x, 29 વર્ષ મોટા એટલે વત્તા 29 વર્ષ એટલે કે x વત્તા 29। હવે પાછું આ વાક્ય એ કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના,
હવે હું આ વાક્ય સમજાવું. એક વાક્ય બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો અને મને કહેજો કે વાક્યમાં કઈ ભેળ છે. હું એવું બોલું છું કે સચિનભાઈ નરેશભાઈ કરતા 20 વર્ષ નાના. ફરીથી સચિનભાઈ એટલે કે હું નરેશભાઈ એટલે કે મારા પિતાશ્રી કરતા 20 વર્ષ નાનો. એક વાક્ય. આ જ વાક્યને હું બીજી રીતે બોલું, નરેશભાઈ સચિનભાઈ કરતા 20 વર્ષ મોટા છે. કઈ ફરક ખરો? ના ખ્યાલ આવે. ફરીથી વાક્ય, સચિનભાઈ નરેશભાઈ કરતા 20 વર્ષ નાના, એટલે કે હું નરેશભાઈ કરતા એટલે મારા પિતાશ્રી કરતા 20 વર્ષ કેવો છું? નાનો. આ જ વાક્ય હું બીજી રીતે બોલું, નરેશભાઈ એટલે કે મારા પિતાશ્રી મારા કરતા 20 વર્ષ મોટા છે. કઈ ફરક કરો બચ્ચો? ના. બંને વાક્યમાં મોટું તો કોણ થયું? બંને જેવું વાક્ય બોલ્યો એ બંને વાક્યમાં મોટું તો કોણ છે? મારા પિતાશ્રી. આપણને પણ ખબર છે કે ભરત કરતા ભરતના પિતાશ્રી મોટા, ભરતના પિતાશ્રી કરતા ભરતના દાદાશ્રી શું હશે? મોટા. એટલે કે એમની ઉંમર કેવી હશે? વધારે. તમે ભૂલ અહીંયા કરી બેસશો કે નાનાની જગ્યાએ તમે શું અહીંયા બાદબાકી કરી લેશો? ના, ભરતના જે હવે દાદાજીની ઉંમર આપણે ધારીશું એ પણ એમાં શું કરવાનો? સરવાળો. તો આપણે લખીએ અહીંયા ભરતના દાદાજીની ઉંમર બરાબર. હવે ભરતના દાદાજી કોના કરતા 26 વર્ષ? તો ભરતના પિતાજી. તો હવે આપણે આ લેવાના, તો એક્સ વત્તા 29, 26 વર્ષના નાની જગ્યાએ ઓછા ના કરતા વત્તા 26, કારણ કે એક્સ વત્તા 55. આ બંનેનો સરવાળો 29 અને 26 55 વર્ષ. વાહ. હવે હું વાક્ય બોલું, મારા પિતાશ્રી કરતા મારા દાદાજી 10 વર્ષ મોટા છે. તો જે મારા પિતાની ઉંમર હતી એમાં 10 વર્ષ ઉમેરાય, મારી ઉંમરમાં 10 વર્ષ ઉમેરાય ને? તો તમારી ભૂલ બતાવું, તમે અહીંયા શું કરશો? એક્સ વત્તા 26 કરી લેશો. એટલે તો દાદા પપ્પા કરતા નાના થયા હોય? હોય એવું? આપણા દાદા આપણા પપ્પા કરતા નાના હોય? ના. એટલે આપણા જે પિતાજી એટલે કે જે ભરતના પિતાજી છે એમાં 26 ઉમેરવાના. તો ભરતની ઉંમર એક્સ, ભરતના પિતાજીની ઉંમર એક્સ વત્તા 29, કારણ કે ભરત કરતા 29 વર્ષ મોટા, અને ભરતના દાદાજી એક્સ વત્તા 29 અને વત્તા 26 એટલે કે એક્સ વત્તા 55 વર્ષ. અને આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો છે? 135. તો ત્રણેયની ઉંમરનો આપણે એરો મારી માટે ચલો સરવાળો કરીએ. ભરતની એક્સ વત્તા, ચલો ભરતના પિતાજી એટલે એક્સ વત્તા 29 વત્તા ભરતના દાદાજી એટલે કે એક્સ વત્તા 55. આ ત્રણેયની ઉંમરનો સરવાળો આપણને આપ્યો છે 135. સમીકરણ બનાવવું ખૂબ જ અગત્યનું છે. 1 ની 2, 2 ની 3x વત્તા, ચલો 55 ને 29 નો સરવાળો, ચલો 9 ને 5, 14 વધી પડી 1, 5 ને 6, 6 ને 2, 8 બરાબર 135. ચલો વત્તા 84 બરાબર ની પાછળ મોકલો, 3x બરાબર 135 ઓછા 84. ચલો માટે 3x બરાબર, ચલો 5 માંથી 4 જાય તો 1, 13 માંથી 8 જાય તો 3 2 5 માટે, ચલો x બરાબર 51/3. 3 નો ગણ્યો બોલો, કાં 51 ભાગે 3 ગણ, તો 70 3 51 છેદ ઉડી ગયા, માટે x બરાબર 70.
માટે x બરાબર 17 હવે જે x બરાબર 17 મળ્યા એ જે તમે ધાર્યા હતા ત્યાં મૂકશો એટલે ત્રણે ત્રણની જે ઉંમર શોધવાની કીધી છે તે આપણને મળી જશે ચલો માટે ભરતની ઉંમર બરાબર x બરાબર 17 વર્ષ માટે ભરતના પિતાજીની ઉંમર બરાબર x વત્તા 29 ચલો x એટલે 17 વત્તા 29 ચલો 9 ને 7 16 વધી પડી 1 2 ને 3 ને 1 4 46 વર્ષ 9 વર્ષ કે વાટી 14 15 16 તે જ રીતના ભરતના દાદાજીની ઉંમર બરાબર ચલો ભરતના દાદાજીની ઉંમર એટલે કે x વત્તા 55 ચલો x એટલે કેટલા બચ્ચો 17 તો 17 વત્તા 55 તો 7 ને 5 8 9 10 અને 11 ને 12 પડી પડી 5 ને 6 ને 1 7 વર તો 17 એમના કરતા પિતાજી મોટા પિતાજી કરતા દાદાજી મોટા તો આપણો જવાબ 17 46 અને 72 અને તમારે તારો મેળવવો હોય તો આ ત્રણેની ઉંમરનો સરવાળો કરજો 135 થવો જોઈએ જો 135 થઈ જાય તો તમારી જે ત્રણેની ઉંમર સુધી એ તમારી સાચી રકમ સમજવાની છે બચ્ચો રકમમાં જ તમને થોડી કફત કરાવી દે તેવું છે બાકી દાખલો તો એકદમ ઈઝી છે અહીંયા તમારે વિડીયો પોઝ કરી લેવાનો પોઝ કરી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો ના ખબર પડે તો રકમ ફરીથી જોવાનું પોઝ કર્યો છે એમાં અને પછી આગળ ગણવાનો બને ત્યાં સુધી જાતે સમજીને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને ના સમજમ પડે તો વિડીયો ફરીથી જોઈ લેજો પૂરેપૂરી ખબર પડી જશે અહીંયા આપણે આ એક્ઝામ્પલ પતે છે ચલો બચ્ચો એક્ઝામ્પલ 12 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો અહીંયા આપણે એક જ જણની વાત કરી છે રવિ અને તેની જ આપણે હાલની ઉંમર શોધવાની છે તો જેની શોધવાની છે એને આપણે સૌ પ્રથમ ધારી લઈએ સૌથી પહેલા તો ધારીએ તો ધારો કે રવિની હાલની ઉંમર બરાબર ધારો કે રવિની હાલની ઉંમર બરાબર કેટલા વર્ષ x વર્ષ 15 વર્ષ પછી એટલે શું થાય સરવાળો રવિની હાલ ઉંમર છે x 15 વર્ષ પછી એટલે x વત્તા 15 અહીંયા લખીએ 15 વર્ષ પછી રવિની ઉંમર બરાબર ચલો રવિની ઉંમર છે x અને એના 15 એટલે કે વત્તા 15 વર્ષ પછી એટલે સરવાળો હાલની ઉંમરમાં 15 વર્ષ ઉમેરો એટલે એની 15 વર્ષ પછીની આપણને ઉંમર મળી જાય 15 વર્ષ પછી રવિની ઉંમર તો ચલો 15 વર્ષ પછી થઈ તેની હાલની ઉંમર કરતા એટલે હાલની ઉંમર કેટલી છે x એના કરતા કેટલી ગણી થશે 4 ગણી એટલે 4 વડે ગુણવાના તો અહીંયા આપણે લખીએ પાછું લખવું પડે હાલની ઉંમર કરતા
चार गणी बराबर चलो रवि नी हाल उम्र x वर्ष एना चार गणा चार गणी ले चार वडी गुणवाना એટલે 4x वर्ष નાખવો પડે 15 વર્ષ પછી એટલે x 15 વર્ષ પછી શું કહે છે હાલની ઉંમર કરતા ચાર ગણી એટલે હાલની ઉંમર તો તમે ધારી હતી કેટલી હતી બચ્ચો x અને એના ચાર ગણી એટલે 4x વર્ષ ખ્યાલ આવી ગયો તો હાલની ઉંમર શું તો હવે આપણે બે સમીકરણને સરખાવવાના 4x અને x 15 ને બંને માંથી જે x મોટો હોય એ આગળ લખવાનું બરાબર ની આગળ એટલે 4x બરાબર x 15 આ બંને સમીકરણને આપણે સરખાવવાના એવો કોઈ નિયમ નથી કે x જે મોટો હોય અહીંયા x ની આગળ 1 છે x ની આગળ 4 છે તો આને બરાબર ની આગળ લખવા તમે કોઈ પણ લખી શકો પણ મેં પહેલેથી આગળ એટલા માટે લખ્યા કે મારે માઈનસ આવે નહીં હવે આપણે x x વાળા પદો બરાબર ની ક્યાં ભેગા કરીએ આગળ તો ચલો 4x વત્તા x બરાબર ની આગળ જાય એટલે ઓછા x બરાબર 15 આ એક્ઝામ્પલ બંને બાજુ ચલ છે તેનો છે ચલો માટે ચલો 4 માંથી જાય એટલે 3x બરાબર 15 માટે x બરાબર 15 છે માત્ર 3 પંચા 15 માટે x બરાબર 5 હવે જે x બરાબર 5 છે એ જે ધાર્યું છે તે મૂકી દો તો માત્ર અહીંયા લખ્યું માટે રવિની હાલની ઉંમર બરાબર x બરાબર x એટલે કેટલા મળ્યા 5 તો રવિ ઢમૂડો છે 5 વર્ષ તો એકદમ સરસ મજાનો એક્ઝામ્પલ છે ટૂંકો અને ટચ પણ બહુ જ સરસ એક્ઝામ્પલ છે x x વત્તા 15 એટલે પછી 4x આ બંને સમીકરણ સરખાવવાના જેમાં x મોટો એ બરાબર ની આગળ મૂકો અને જે જવાબ આવે એને પછી ધારે લાવવા મૂકી દો એ તમારો જવાબ ખ્યાલ આવી જાય ઓકે ચલો બાળકો આજે બે એક્ઝામ્પલ પછી થોડુંક ગૃહ કાર્ય આપીએ છીએ તો ગૃહ કાર્યમાં જે આપણે સ્વાધ્યાય 2.2 માં ભણી ચૂક્યા છીએ તે જ રીતના તેવા જ પ્રકારના એક્ઝામ્પલ જે આપણે ઉદાહરણમાં છે એ તમને ગણવા આપીએ છીએ કયા કયા ઉદાહરણ તો આજના ગૃહ કાર્યમાં જોઈ લો ઉદાહરણ 7 ઉદાહરણ 9 ઉદાહરણ 10 એટલે કે 7 9 અને 10 જે બે ઉદાહરણ 5 અને ઉદાહરણ જે 6 છે તે થોડા ખટકે છે જે હું અહીંયા સમજાવીશ તેના સિવાય જે આપણે સ્વાધ્યાય 2.2 માં આજે જે બે એક્ઝામ્પલ ચાલ્યા એક્ઝામ્પલ 11 અને એક્ઝામ્પલ 12 એ આપણે આજનું ગૃહ કાર્ય તો આ જે 3 ને 2 5 દાખલા તમારે ગૃહ કાર્યમાં મળ્યા છે ઉદાહરણ જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો ના સમજણ પડે તો વિડીયોમાં આપણે તે એવા એક્ઝામ્પલ ચલાવ્યા છે જે તમારે જોઈ લેવાના તો પણ સમજણ ના પડે તો સાહેબશ્રીના ઘરે આવીને પણ શીખી શકો છો બાળકો વિડીયોમાં પૂરેપૂરું ધ્યાન રાખીને જોશો તો તમને બધો જ ખ્યાલ આવી જશે આજનું આટલું આવતીકાલના જે બંને એક્ઝામ્પલ છે ખૂબ જ લાંબા અને સરસ છે માટે આપણે એ બે એક્ઝામ્પલ એક જ વિડીયોમાં રાખીએ છે આજનું ગૃહ કાર્ય ફરજિયાત બધા પોતાના બુકમાં લખી લેજો આવતીકાલે મળીએ નમસ્તે